ઓકે, તો ધોરણ 10ની અંદર જો સૌથી વધારે સારા માર્ક્સ સ્કોર કરવા હોય તો બધા જ ગ્રામેટિકલ પાર્ટને આપણે કવર કરવા જોઈએ. ગુજરાતીની અંદર આપણે કવિતા છે, પાઠ છે, એ તો આપણે વાંચી લઈએ છીએ, સમજી લઈએ છીએ. પછી ગ્રામેટિકલ પાર્ટની અંદર સૌથી વધારે જો એની પાસે માર્ક્સ હોય છે તો એ છે નિબંધ લેખન, વાર્તા લેખન, પત્ર લેખન, અહેવાલ લેખન અને સંક્ષેપીકરણ, તેમાંનું એક છે. સંક્ષેપીકરણને ઘણા લોકો એટલે કે ઘણા વિદ્યાર્થી યોગ્ય રીતે સમજતા નથી અને તેના કારણે ખૂબ જ મોટી મુશ્કેલીઓ થાય છે. તો આજે આપણે એ બાબતને ધ્યાનમાં રાખી સંક્ષેપીકરણ અથવા તો સંક્ષેપ લેખન કઈ રીતે કરી શકાય તેની વિશે આપણે માહિતગાર થઈશું. તો સૌથી પહેલા આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે તેને સમજીએ અને પછી આપણે અલગ અલગ ઉદાહરણ નમૂના પ્રમાણે જોઈએ કે કઈ રીતે આની અંદર કાર્ય કરી શકાય. આ જે મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને શું આપણે પૂરેપૂરા માર્ક સ્કોર કરી શકાય કે નહીં તેનું પણ આપણે ધ્યાન રાખશું. સૌથી પહેલા સંક્ષેપીકરણ એટલે કે સંક્ષેપ લેખન એટલે શું થાય? તો સાર લેખન પણ કહેવાય. સાર એટલે કોઈ મોટો પેરેગ્રાફ હોય જેની અંદર 150 એટલે કે 150 જેટલા શબ્દોથી એ પેરેગ્રાફ લખેલો હોય તો એને ડિવાઈડ બાય ભાંગ્યા આપણે 3 કરીએ તો કેટલા થાય? તો કે 50 થાય. તો 50 શબ્દોની અંદર લખવું તેને સંક્ષેપીકરણ કહેવાય અથવા તો સાર લેખન કહેવાય. આ ગદ્યખંડને આપણે ત્રીજા ભાગમાં લખવાનું હોય છે અને સંક્ષેપીકરણ કહેવામાં આવે છે. હવે તેની માટે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી? સૌથી પહેલા એ પરિચ્છેદ એ જે પેરેગ્રાફ આપ્યો છે તેને ધ્યાનથી વાંચવું પડે. હાથમાં એક પેન્સિલ રાખવાની અને તેની અંદર અલગ અલગ જે વાક્ય છે તે વાક્યની અંદર એક મુખ્ય શબ્દ હશે, એ મુખ્ય શબ્દને અંડરલાઈન કરવું અને જેટલા મુખ્ય શબ્દ થઈ જાય પછી અંતમાં તમારે ગણતરી કરવાની કે ટોટલ કેટલા શબ્દો છે. 150 છે તો ડિવાઈડ બાય 3 કરીએ એટલે આપણે એને 50 શબ્દોમાં લખવાનું હોય છે. તેની અંદર કઈ કઈ બાબતોને કાપી નાખવાની છે એટલે કટ કરવાની છે, જેમ કે ગૌણ હોય જે વારંવાર રિપીટ થતા હોય તેવા ઉદાહરણ છે, શબ્દ સમૂહ છે, કહેવત છે, રૂઢિ પ્રયોગ છે, તો એ બધાને મહત્વ આપવાનું નહીં, એને કાપી નાખવાનું. પણ હા, જે પેરેગ્રાફનો જે મેઇન હાર્દ છે તેને હંમેશા આપણે ધ્યાનમાં રાખવાનું, તમારી ભાષામાં લખવાનું, પણ યાદ રાખવાનું કે જે સંક્ષેપીકરણ જે છે તેની અંદર પેરેગ્રાફના શબ્દોનો ઉપયોગ સૌથી વધારે કરો, તેનાથી તમારી જોડણી ભૂલો નહીં થાય. પરિચ્છેદને સૌથી પહેલા ઉપરની સાઈડમાં આપણે શીર્ષક આપવાનું છે, જે શીર્ષક એ પેરેગ્રાફને યોગ્ય લાગે તે પ્રમાણે વ્યવહારિક આપવું જોઈએ. તે હોઈ શકે તો 3 થી 5 શબ્દોની અંદર એ શીર્ષક લખવાનું છે, તેના જે બાકીના અક્ષરો હોય તેની કરતા એ શબ્દને મોટું કરી રાખવાનું જેથી શીર્ષક જેવું દેખાય, તેને અવતરણ ચિહ્ન આપવા, એને અંડરલાઈન કરવી જેથી શીર્ષક જે છે એ ખરેખર શીર્ષક જેવું લાગે. કદાચ જો ભૂલી જવાય તો તમે છેલ્લે અંતમાં શીર્ષક એમ લખીને પણ શીર્ષક તો તમારે આપવું જ પડે, કારણ કે એક માર્ક છે, પણ શીર્ષકનું મહત્વ છે હેડિંગ આપવું, ઉપરની સાઈડમાં લખવું પડે. હવે આપણે અહીંયા અલગ અલગ ઉદાહરણની અંદર સંક્ષેપીકરણનો નમૂના નંબર 1 એટલે પહેલું આપણે ઉદાહરણ લઈએ. જો તેની અંદર મુખ્ય ક્યાં છે? વિકલાંગ માણસ જગતને ભારરૂપ છે એવી લાગણી અર્થહીન છે. ભારરૂપ જેવા જઈએ તો અસંખ્ય માણસો તમને જડે છે આ દુનિયામાં, કેવળ પરોપકારી જ નહીં સમાજદ્રોહી પણ એ લોકો હોય. અપંગ વ્યક્તિમાં નિષ્ણ અને સંકલ્પ શક્તિ હોય તો એ યોગ્ય દોરવણી વડે એ સતત પુરુષાર્થ મહેનત વડે સમાજની ઉત્તમ સેવા કરતા હોય છે. અપંગની સેવા કરવા માટે ઘણા સામાજિક ગુણો વિકવાસ છે, પણ માનવતા અને સામાજિક જીવનની કેળવણી તત્વત ધાર્મિક કેળવણી છે. આના સંસ્કાર ધાર્મિક ગ્રંથિ અને અન્ય પૂર્વગ્રહોને ઓગાળે છે. માનવતાના અભ્યાસથી આપણે વધારે સારા દેશજન થઈ શકીએ, વધારે સારા હિન્દુ કે મુસ્લિમ થઈ શકીએ, બલકે વિશ્વ માનવ અને પરમપિતાના સાચા સંતાન થઈ શકીએ, આવા આપણી અંદર ગુણો આવે. જો બીજાની અંદર આ પ્રકારના ન હોય તો આપણે તેને સંકટ સમયે એને મદદ કરવા પણ દોડી જઈ શકતા નથી અને આથી આવા લોકોને આપણે અપંગ પણ કહી શકાય છે. આમ સરસ મજાની વાત જે છે એ વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી દ્વારા આપણને આ લખી જણાવી છે અને તે આપણને કહે છે કે વિકલાંગ માણસ એ ખાલી પગથી કે હાથથી અપંગ નથી હોતા, એ મનથી પણ અપાયજ હોય. તો આમ આનું જો આપણે શીર્ષક આપવું હોય તો સૌથી પહેલા એના જવાબ લખતી વખતે સૌથી પહેલા મેં તમને કીધું કે શીર્ષક લખવાનું છે, આપણે લખી શકાય અપંગ કોણ,
जो शीर्षक तुम्हारे शोधवू होय तो तुम्हें पहली लाइन छे छेल्ली लाइन छे अथवा वारंवार जो शब्द रिपीट थतो होय तेमाथी तमे ए शीर्षक लई शको छो। त्रण जग्या छे पहली लाइन छेल्ली लाइन अथवा वारंवार जो उपयोग थतो होय शब्द ने आपणे शीर्षक बनावी शकाय छे अथवा एम आपी शकाय अपंग नु महत्व आ समाज मां अपंग कोण देश मां अपंगनी संख्या एवा तमे अलग अलग शीर्षको पण आपी शको छो। पर शीर्षक बे नहीं आपवाना एक ज आपवानो। ए पछी तमे जोई शको छो के अहींया केटला शब्दो छे तो के 1 2 3 4 5 6 7 7 छे एटले अंदाजित मारा ख्याल थी जोवा जईए तो 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 જેવા છે એટલે 140 થી 145 જેવા છે। હવે 150 ની આપણે અંદાજિત ગણતરી કરીએ તો આપણે 50 શબ્દમાં આ સંક્ષિપ્તીકરણ લખવાનું હોય છે જે આપણે આ રીતે બનાવ્યું અને આપણે લખી નાખ્યું કે વિકલાંગ માણસ જગતને ભારરૂપ નથી એને યોગ્ય દોરણી કરીએ તો એ વિશ્વ સંકલ્પ શક્તિના પુરુષાર્થ વડે સમાજની ઉત્તમ સેવા કરે છે। અપંગની સેવા એ માનવતાની શ્રેષ્ઠ કેળવણી છે એના થકી પરમ પિતાના સાચા સંતાન થઈ શકીએ છીએ અને ખરી રીતે તો બીજાના દુઃખોને પણ જોઈ અને મદદ કરવા જાય તે જ અપંગ કહેવાય છે। આમ સરસ મજાનું નાનું એવું સંક્ષેપ આપણે લખી આપ્યું। તો સંક્ષિપ્તીકરણ એક એવી વસ્તુ છે કે તેની અંદર તમારે ધીરજ જોશે વારંવાર જો તમે પ્રયત્ન કરશો। એક સંક્ષિપ્તીકરણ આપણે અહીંયા જોયું એ પછી આપણે બીજો એક નમૂનો લઈએ તેને પણ શાંતિથી એ પેરેગ્રાફને વાંચવાનું છે એની અંદર કોઈ જલ્દબાજી કરવાની નથી। શાંતિથી વાંચો એને સમજો એની અંદર કેટલા શબ્દો છે એની ગણતરી કરો। શોર્ટકટ કી મેં તમને બતાવી કે પહેલી લાઇનના શબ્દો ગણતરી કરી નાખો પછી કેટલી લાઇન છે એ ગણતરી કરો એને ગુણાકાર કરી નાખો એટલે તમને અંદાજિત આઈડિયા આવી જ જશે કે 150 શબ્દ છે કે 160 શબ્દ છે। ડિવાઈડ બાય 3 કરશું તો એ પ્રમાણે એના શબ્દો બની જશે। સૌથી પહેલા તમારે એને શીર્ષક આપી દેવાનું કેમ કે આનું શીર્ષક બને છે મારી યોજના અને એ પછી તમારે શાંતિથી આ જવાબ લખી કાઢવાના છે। તો આ રીતે સંક્ષિપ્તીકરણનું કાર્ય થઈ શકે છે। હવે આ કાર્ય હું તમને પણ સોંપું છું એટલે કે આપણે ત્રીજા નંબરનું જે સંક્ષિપ્તીકરણ છે એ આપણે જાતે કરવાનું છે। જો નમૂના પ્રમાણે આપણે જોવા જઈએ તો જે આનું ટાઇટલ જે છે એટલે કે જે શીર્ષક છે તે માનવની જીવન યાત્રા માનવની અંતિમ યાત્રા એટલે મૃત્યુ અથવા ચિંતનાત્મક તત્વ આવા અલગ અલગ આપણે શીર્ષક આપી શકીએ પણ આપણે બને ત્યાં સુધી એક જ શીર્ષક આપીને કાર્ય ચલાવવાનું છે એટલે અહીંયા જે આપેલું છે એ છે ચિંતનાત્મક તત્વ। શું આનું મોરલ શું છે આનો સાર શું છે કે માણસ તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ સંઘો એટલે યુનિટ તથા પ્રજાઓ માટે મૃત્યુ નથી વિસામો છે। ધર્મો સંપ્રદાયો વિચારધારાઓની જોમ અને જુનૂન ઓસરી શકે પરંતુ સંપૂર્ણ લુપ્ત ન થાય આમ તમામ પ્રકારના હાડમાં કુદરતે મૂકેલ ચિરંતન તત્વને લીધે માણસ સ્મૃતિ એટલે કે યાદ ઇતિહાસ એટલે હિસ્ટ્રી અને પરંપરા કે અન્ય કોઈ સ્વરૂપે જગતમાં કાયમ ટકી શકે છે એટલે જે માણસને અમર થવું હોય તે સારા કાર્ય કરે તો બીજાના જીવનની યાદમાં આપણા સારા કાર્યથી ઇતિહાસમાં અને પરંપરામાં આપણું નામ ટકી શકે છે। જેમ કે રાજા રામમોહન રાયે બાળકીને દૂધ પીતી કરી દેવું વિધવા વિવાહ કરવા તેની માટે કેટલું સારું કાર્ય કર્યું તો ઇતિહાસની અંદર પરંપરાની અંદર અને યાદોની અંદર આજે પણ એ અમર છે આવું કાર્ય હંમેશા આપણે કરવું જોઈએ। આમ ચિંતનાત્મક તત્વ કહે છે કે અમર કોઈ નથી થઈ શકતું ઈશ્વર પણ નહીં મનુષ્ય તો ક્યાંથી થઈ શકે આમ જો જીવનની અંદર સારું કાર્ય કરવું હોય તો આ કાર્ય કરવું જરૂરી છે। હવે જોઈએ સંક્ષિપ્ત લેખનનો નમૂના નંબર 4 જે મોહમ્મદ માંકડ એ ખૂબ સારા એવા નિબંધ લેખન કરનારા એક લેખક છે અને તેમને દ્વારા લખેલું છે તેનું અહીંયા ટાઇટલ આપ્યું છે કુદરતને માણે તે સુખી। શું કહે છે કે અન્ય પ્રાણીઓની જેમ માણસનું ખરું સ્થાન કુદરતમાં જ રહેલું છે। જે માણસ કુદરતી તત્વોના સૌંદર્યને શીતળતાને સંગીતને ભીની ભીની માટીની સોડમને માણી શકતો નથી ને એ સુખી થવાની ક્ષમતા કોઈ બેસે છે। કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને માણી શકનાર વ્યક્તિ સાચા અર્થમાં સુખી છે ભલે તે ધનિક હોય કે નિર્ધન હોય। આપણા ઘરની બાજુમાં આવેલા બગીચામાં કેટલા ઝાડ છે ફળ ફૂલ છોડ છે આપણે એને નથી માણી શકતા। એ ઝાડની ઉપર નાના એવા કેટલા બધા જીવ કીડી મકોડા રહે છે
પણ આપણે એને નથી જાણી શકતા. એ ઝાડની ઉપર રહેનારા પંખી છે, એ પંખીની અંદર જે માળા છે, માળા, એ માળામાં કેટલા ઈંડા છે, એના બચ્ચા કેવા છે, એ ઝાડની ઉપરના ફૂલ છે, ફળ છે, એનું કેટલું આયુર્વેદિક મેડિસિન કામ આવી શકે એ જાણી નથી શકતા. જો આપણે પ્રકૃતિના ખોળામાં બેસીને રમી ના શકીએ તો પ્રકૃતિને માણી પણ નથી શકતા. કહેવાય ને કે જયારે લગ્ન કરો ને ત્યારે એ છોકરીને પૂછવામાં આવે કે આનો સ્વભાવ કેવો છે, આમાં શું કરે છે, કેટલું ભણેલો છે, ત્યારે આપણું એની સાથે સ્વભાવ બંધ બેસે અને જીવન સારું નીકળે. એમ આપણી માતા એટલે પ્રકૃતિ. જો પ્રકૃતિના સ્વભાવને આપણે નહીં સમજી શકીએ તો કદાચ એ પણ ખોટું છે. આમ કેવી સરસ મજાની વાત મોહમ્મદ માંકડ દ્વારા આપણને કરેલી છે. અને છેલ્લો નમૂનો છે એ છે અહીંયા મણિભાઈ દ્વિવેદી આપેલો છે અને તેનું છે અનુભવનો મહિમા. એક્સપિરિયન્સ આપણને ઘણી બધી વસ્તુઓ શીખવાડે છે અને તેની માટે અહીંયા આપ્યો છે સાર કે જગતમાં સારા અને નઠારા માનવી તેના હૃદયની વૃત્તિથી ઓળખાય છે. તેના રંગ રૂપ સમૃદ્ધિ એના પોષક નથી. સારી વૃત્તિ એને સારું જ્ઞાન અર્થાત ઉત્તમ જાણકારી અનુસાર વર્તવાનો અનુભવ. તેના વિના મનુષ્યની નીતિ વ્યવહાર ધર્મ કર્મ કશું સારું ના થઈ શકે. મોટા મોટા વિચારો અને વાતો ન જાણનારો પણ પાકા અનુભવ થકી ઉત્તમ બની જાય છે. તેથી વર્ષોથી અનુભવથી ઘડાયેલા વ્યક્તિ માનવ પાત્ર બને છે અને આ જ જીવનની સર્વશ્રેષ્ઠ અનુભવની મહિમા એટલે કે અનુભવનું મહત્વ છે. એટલે કહે છે ને આપણે કે ઘણા આપણા ઘરડાઓ વૃદ્ધો જે છે વડીલો જે છે તેની પાસે ભણતર નહોતું પણ હા અનુભવનું ગણતર હતું અને તેને કારણે આજે આપણે સારી રીતે જીવન જીવી શકીએ છીએ. તો આમ જો આપણે જોવા જઈએ તો સંક્ષિપ્ત લેખનના નમૂના દ્વારા આપણને એ સમજ પડે છે સૌથી પહેલું કાર્ય છે કે આ વાક્યની અંદરના શબ્દોને ગણો, આ વાક્યને ગણો, બંનેનો ગુણાકાર કરો, કેટલા છે તેનો ત્રીજો ભાગ કાઢો, સારી રીતે એનું શીર્ષક બનાવો અને આમાંથી જ તે શબ્દો લઈ લઈ અને તેને ધીરે ધીરે કરી અને ગુણી અને લખી નાખવાનું. બહુ ઈઝી કાર્ય છે પણ આમાં સૌથી મોટો ગુણધર્મ તમારો જોવા મળે એ છે ધીરજ રાખવાનો. જો ધીરજ નહીં રાખો તો તમે સંક્ષેપીકરણ સંક્ષેપ લેખન સાર લેખનમાં કદાચ તમને માર્ક્સ ઓછા મળે. ઘણા લોકો શું કરે કે અહીંયાથી બે લાઈન લઈ લે, અહીંયાથી ચાર લાઈન લઈ લે અને બસ લખી નાખે. તો ભાઈ જે ગણનારા છે એ પણ જે ટીચર છે એવું જ ગણતરી કરે કે આ લાઈનમાં કેટલા શબ્દો છે, કેટલા લખેલા છે, બસ એ ગણતરી છે. એનું શીર્ષક કેવું છે તેના આધારે તમને માર્ક્સ મળે છે. તો બેટર છે કે આના શબ્દોનો ઉપયોગ કરી અને શાંતિથી સંક્ષેપીકરણને 1 2 3 4 5 10 વખત પ્રયત્ન કરો. જો 10 વખત પ્રયત્ન કરવા પછી માસ્ટરી ના આવી જાય તો મને કહેજો. આશા કરું છું આ સંક્ષેપીકરણ સંક્ષેપ લેખન ધીરજનું કાર્ય હોવાથી તમે એની અંદર સારી રીતે આગળ વધી શકશો અને તેની અંદર સારા એવા માર્ક્સ પણ સ્કોર કરી શકશો.